ખાદ્ય પહેલાના ઘણા બધા પ્રકારની દેશી થતી હોય છે કેટલા ગ્રાહકો ગરીબીના કારણે અથવા યોગ્ય શિક્ષણના અભાવે ખાદ્ય પદાર્થની ગુણવત્તા વિશે ચિંતિત નથી આ જ્ઞાનને લગતા લોકોને એ ગંભીર જોખમોનો સામનો કરવો પડે છે પાચન તંત્રને લગતા ગંભીર રોગો પણ થાય છે ખોરાક આપણા શરીરને વિવિધ પોષક દ્રવ્યો પૂરા પાડે છે પરંતુ મોટાભાગના ખોરાકોમાં ભેળસેળ થયેલી જોવા મળે છે એક જાગૃત નાગરિક તરીકે આપણું સ્વાધ્યાય ન જોખમાય અને આપણે જાતે જ કેટલાક પદાર્થનું પરીક્ષણ કરી શકીએ તેવો અમારો પ્રોજેક્ટનો હેતુ રહેલો છે એક વાટકીમાં મેદાનો લોટ લો હવે ઘણીવાર એવું જોવા મળે છે કે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી વધુ પૈસા કમાવાના લાલચવાળા લોકો તેમાં લોખંડનો ભૂક્કો ભેળવી દેતા હોય છે જેનું પરીક્ષણ કરવા ચુંબકનો ઉપયોગ થાય છે આપણે જાણી શકાય છે કે તેમાં ભેળસેળ છે કે નથી કેમ કે ચુંબક સાથે લોખંડના નાના નાના કણો ચોંટી જાય છે શુદ્ધ ઘી અને અશુદ્ધ ઘીની ચકાસણી જેમાં ટીચરો વાળીના ટીપા નાખતા કોઈ રંગ આપતો નથી અને ભેષવાળા ટીચરના પાણીના ટીપા નાખતા ભૂરો રંગ આવે છે શુદ્ધ હળદર અને અશુદ્ધ હળદરની ચકાસણી આ શુદ્ધ હળદર અને અશુદ્ધ હળદર આજે હું તમને શુદ્ધ અને અશુદ્ધ વિશે હળદરને સમજાવીશ તો થોડા પાણીમાં હળદર નાખો अगर ते शुद्ध हळदर हसे तो ते तळिये बसी जशे अने अगर ते अशुद्ध हळदर हसे तो ते पाणीमा फैलाशे शुद्ध मरचू अने अशुद्ध मरचानी चकासणी थोडा मरचाने पाणीमा नाखो अगर ते शुद्ध मरचू हसे तो सपाटी पर तळशे अने अशुद्ध हसे तो ते पाणीमा फैलाशे शुद्ध मरी अने अशुद्ध मरीनी चकासणी थोडा मरीने पाणीमा नाखो अगर ते शुद्ध मरी हसे तो ते तळिये बसी जशे अने अशुद्ध हसे तो सपाटी पर तळशे अने जेमा रुपयाना बीजनी भेळसेळ बतावे छे શુદ્ધ મીઠું અને અશુદ્ધ મીઠાની ચકાસણી થોડા મીઠાને પાણીમાં નાખો અને ઓગાળો અગર તે ઓગળી જશે અને ચોખ્ખું દેખાશે તો શુદ્ધ હશે અને તે સફેદ રંગનું દેખાશે તો અશુદ્ધ હશે જેમાં ચોખના પાવડરની ભેળસેળ બતાવે છે જો તમને અમારો પ્રોજેક્ટ ગમ્યો હોય